नमस्ते बाळ मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल में आप सर्वेनु स्वागत छे। तो आज आपणे धोरण चार विषय इंग्लिश तेमा रिविजन वन विषय शीखीशुं। तो बधा विद्यार्थी मित्रों पाठ्यपुस्तक में पेज नंबर 45 खोलशे, पेज नंबर 45। तेना पर रिविजन वन आपेलू छे, तेमा एक्टिविटी वन जोईए तो बंध बेसता न होय ते शब्द ने फरते वर्तुळ करो, राउंड करो। जे शब्द अलग पड़ता होय तेमा तमारे राउंड करवानुं छे। तो पहेलो प्रश्न वाँचीए आपणे, आपेलू छे। पहेलो स्पेलिंग छे रेड, पछी छे ब्लू, बिग अने ग्रीन। तो क्यों शब्द अलग पड़े छे? तमे जोई सको छो के बिग छे ये अलग पड़े छे। शू काम? केम के ग्रीन, ब्लू अने रेड ए त्रण कलर छे, ज्यारे बिग छे ये कलर नथी। त्यार पछीनो बीजो प्रश्न वाँची आपणे, डॉक्टर, टेलर, सिस्टर अने टीचर। तो क्यो शब्द अलग पड़े छे? सिस्टर, केम के डॉक्टर, टेलर अने टीचर ए हेल्पर छे, ज्यारे सिस्टर छे ये हेल्पर मां आवे नहीं, ते संबंध दर्शावे छे। त्यार पछीनो प्रश्न जोईए, त्रीजो प्रश्न, एलिफंट, केट, नर्स अने डॉग। तो क्यो शब्द अलग पड़े छे? नर्स, केम के एलिफंट, केट अने डॉग ए प्राणी छे, पण नर्स छे ये आपणा हेल्पर छे। चौथो प्रश्न जोईए तो बनाना, एप्पल, बोल अने ग्रेप्स। क्यो शब्द अलग पड़े छे? बोल, केम के बनाना, एप्पल अने ग्रेप्स ए फ्रूट्स छे, ज्यारे बोल छे ये फ्रूट कही शकाय नहीं। पांचमो प्रश्न जोईए, स्मॉल, बिग, ब्राउन अने टॉल। हवे तेमा ब्राउन छे ते अलग पड़े छे, ब्राउन छे ये रंग छे, पण स्मॉल, बिग, टॉल ने आपणे रंग कही शकाय नहीं। त्यार पछी छठो प्रश्न, राउंड, स्क्वेर, येलो अने ट्रायंगल। तो तेमा येलो अलग पड़े छे, केम के बीजा त्रण आपेला छे, स्क्वेर, ट्रायंगल अने राउंड ए बधा शेप छे, ज्यारे येलो छे ये कलर छे। तो आ रीते बधानी फरते राउंड करिए तो बिगमां राउंड आवे छे, सिस्टरमां, पछी नर्स, बोल, ब्राउन अने येलो। आ रीते लाઇનમાં છે, એક જ લાઇનમાં બધા અલગ અલગ શબ્દ આપેલા છે। ત્યાર પછીની એક્ટિવિટી 2 જોઈએ તો પતંગનું ચિત્ર દોરો। તમને જે અહીં ચોરસ બોક્સ આપેલું છે અહીં તમારે પતંગનું ચિત્ર દોરવાનું છે। હવે ત્યાર પછી નીચે આપેલી ખાલી જગ્યામાં તમારે શું કરવાનું છે? તો તેના માટે સૂચના આપેલી છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઇઝ એટલે શું કે તે મોટી છે કે નાની, તો કલર એન્ડ અને શેપ ઉપર ફુગ્ગામાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દની પસંદગી કરીને લખો। હવે તમારે સાઇઝ જોવી હોય તો અહીં સ્મોલ આપેલી છે અને બિગ છે, કાં મોટી હોય અને કાં નાની હોય। ત્યાર પછી કલર જોવો હોય તો કલર શું છે? તો કે રેડ છે, બ્લુ અને વ્હાઈટ। હવે ત્યાર પછી સ્ક્વેર એટલે કે ચોરસ છે કે લોંગ, લાંબી છે, તો એ રીતે તમારે જવાબ લખવાના છે। દાખલા તરીકે ધીસ ઇઝ માય કાઇટ, આ મારી પતંગ છે। ત્યાર પછી બીજું વાક્ય વાંચીએ તો ઇટ ઇઝ અ, પહેલી ખાલી જગ્યામાં તમારે તેનો શેપ લખવાનો છે। શેપ કેવો છે? તો કે સ્મોલ છે કે નાનો, સાઇઝ લખવાની, સોરી, સાઇઝ નાની છે કે મોટી છે? જો મોટી બનાવેલી હોય તો બિગ આવે, અહીં બિગ છે એ આવે, અને જો નાની બનાવેલી હોય તો સ્મોલ। ત્યાર પછી ઇટ ઇઝ તે કેવી છે? તો તેનો રંગ લખવાનો છે, કા રેડ, કા વ્હાઇટ એન્ડ બ્લુ, બેમાંથી એક ઓપ્શન મળે છે। ત્યાર પછીની ખાલી જગ્યામાં ઇટ ઇઝ
સ્ક્વેર, કેમ કે પતંગ તો કેવી હોય, ચોરસ, લંબચોરસ પતંગ ઉડી શકે, તો આ ખાલી જગ્યામાં સ્ક્વેર આવશે. ઇટ હેઝ ખાલી જગ્યા ટેલ, ટેલ એટલે પૂંછડી, તો બધાને કેવી આવશે, લોંગ, કેમ કે પતંગની પૂંછડી કેવી છે, તો કે લોંગ છે, લોંગ ટેલ. તો આ રીતે તમારે પહેલી બે ખાલી જગ્યા છે અહીં અને અહીં આપેલી છે તેમાં જ તમારી રીતે જવાબ લખવાના થશે, રંગ અને તે નાની છે કે મોટી. બાકી નીચેની ખાલી જગ્યામાં પહેલામાં સ્ક્વેર આવશે અને પછી આવશે લોંગ. સમજાઈ ગયું બધાને? ત્યાર પછીના પેજ ઉપર જોઈએ. ચલો એક્ટિવિટી 3 આપેલી છે, અહીં લીંબુ શરબતનું લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે. ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો, સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી ખાલી જગ્યામાં ફરીથી લખો. તમને ચિત્ર સાથે સૂચના આપેલી છે, લીંબુ શરબત કઈ રીતે બને તેની રીત આપેલી છે. તો પહેલું કામ શું થશે, તો કે અહીં આપેલું પહેલું વાક્ય, ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ. ટેક અ લેમન એટલે કે એક લીંબુ લ્યો, કટ એટલે કે કાપો, ઇન્ટુ ટુ પીસીસ તેને બે ભાગમાં વહેંચો, કટ કરો, પીસ એટલે ટુકડા, તેના બે ટુકડા કરો. ત્યાર પછી આવે રિમૂવ ધ સીડ્સ, હવે બે ભાગમાં વહેંચાઈ જાય એટલે તેમાંથી બી કાઢવા પડે, તો સીડ્સ એટલે કે બી, એને રિમૂવ એટલે કે દૂર કરો, તો એ રીતે રિમૂવ ધ સીડ્સ. હવે શું કરવાનું છે, તો કે સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ. હવે સ્ક્વીઝ એટલે કે નીચવવું, જો ચિત્રમાં તમે લીંબુ નીચવતા હોય એવું આપેલું છે, તો સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ એટલે કે લીંબુનું જ્યુસ કાઢો, ઇન્ટુ અ ગ્લાસ એટલે કે ગ્લાસમાં, ગ્લાસમાં લીંબુનો રસ કાઢો. ત્યાર પછી અહીં આપેલું છે એડ વોટર, પાણી ઉમેરો. હવે પાણી ઉમેરાઈ જાય, ગ્લાસ ભરાઈ જાય, પછી એડ સમ સોલ્ટ, થોડુંક મીઠું ઉમેરો, સોલ્ટ એટલે નમક. ત્યાર પછી પુટ ટુ સ્પૂન્સ ઓફ સ્યુગર, મિક્સ ઇટ વેલ. સ્યુગર એટલે ખાંડ અને સ્પૂન્સ એટલે કે ચમચી. હવે કહે છે કે બે ચમચી ખાંડ મૂકો, તેમાં નાખો, અને મિક્સ ઇટ વેલ એટલે કે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. અને લાસ્ટમાં અહીં ગ્લાસ આપેલો છે, યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારો લીંબુ શરબત તૈયાર છે. તો આ રીતે લખવામાં આવે. આ ચિત્ર છે, એ પહેલું છે, આ છે બીજું છે, આ ત્રીજું, આ ચોથું, આ પાંચ, આ છ, અને લાસ્ટમાં આપેલું છે તે સાત. તો હવે તમારે શું કરવાનું છે, તો કે નીચે આપેલી ખાલી જગ્યા તમે અહીં જોઈ શકો છો, તો એ ખાલી જગ્યામાં લાઇનમાં મેં જે રીતે સમજાવેલું છે તે રીતે તમારે લખવાનું છે. કે પહેલી લાઇન હોય તો એમાં લખવાનું કે ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ, ત્યાર પછી રિમૂવ ધ સીડ્સ, એ રીતે આગળ આગળ લખતું જવાનું છે. અને છેલ્લું વાક્ય શું હશે, તો કે યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તે અહીં સાતમી ખાલી જગ્યામાં આવશે. તો સમજાઈ ગયું બધાને? આ રીતે તમારે ખાલી જગ્યામાં વાક્ય લખવાના છે.